કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલાની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આગળનો જે ક્લાસ હતો, આપણો વિડીયો અપલોડ કર્યો હતો, એની અંદર અવયવના સૂત્રો જે છે એની આપણે સમજૂતી ખૂબ જ સરળ રીતે જોયેલી હતી, અને ત્યારે તમને કીધેલું હતું કે તમે બધા ખાસ એની પ્રિપેરેશન કરજો અને તમે બધાએ બધા સૂત્રો છે ખાસ ગણ્યા હશે અને તૈયાર કર્યા હશે એવી આશા છે. ચાલો તો હવે આજે એ જ સૂત્રનો ઉપયોગ કરી અને સ્વાધ્યાય 2.5 એની અંદરના જે દાખલાઓ છે, સ્વાધ્યાય 2.5 જે છે એ આખે આખું આ નિત્ય સમૂહને આધારે, સૂત્રોને આધારે જ એની અંદર દાખલાઓ આપેલા છે. એટલે સૂત્ર છે એમાં કયું વપરાયેલું છે એના આધારે આપણે દાખલાઓ ગણશું. તો ફર્સ્ટ જે દાખલો છે એનો, યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી અને ગુણાકાર છે એ આપણે કરવાનો છે, આપેલી રકમ છે એમનો. તો એમાં પ્રથમ જે દાખલો છે એમાં જુઓ, ખાસ જોજો, પ્રથમ કૌંસની અંદર બે પદ છે સરવાળા દ્વારા જોડાયેલ છે, એક્સ પ્લસ 4, અને બીજા કૌંસની અંદર પણ બે પદ છે એક્સ પ્લસ 10. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્યાં નિત્ય સમને આધારે આપણે આનો ગુણાકાર કરવાનો છે? સીધો ગુણાકાર તમે કરી શકો, ડાયરેક્ટ એનો આન્સર પણ એ જ આવશે, પણ કયું નિત્ય સમ છે એ વપરાયેલું એ આપણે લખવું પડે, કારણ કે અહીં રકમની અંદર કીધું યોગ્ય નિત્ય સમ નો ઉપયોગ કરી અને આપણે ગણતરી કરવાની છે. તો આપણે જે આગલા બે ક્લાસની અંદર જે 7 નિત્ય સમૂહ જોયેલા છે એમાંથી કયું નિત્ય સમ અહીંયા વપરાયેલું છે, તો એ 7માંથી પહેલું, બીજું, ત્રીજું એમ તમારે ફર્સ્ટ લખવું પડશે કેટલામું નિત્ય સમ છે. એનો ક્રમ ન લખો તો કોઈ જરૂરી નથી, પણ એ નિત્ય સમ કયું છે તમારે લખવું પડે. તો ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, એમાં જુઓ ફર્સ્ટ નિત્ય સમ છે એની અંદર કૌંસ છે એ બે ઘાત વાળું છે, કે એક્સ પ્લસ 4 ગુણ્યા એક્સ પ્લસ 4, બે કૌંસની અંદર બે પદ સમાન હોય, બંનેની નિશાની પણ જો સમાન હોય તો એ પ્રથમ નિત્ય સમ આવે, બે માઇનસ વાળા હોય તો એ બીજું નિત્ય સમ આવે, પણ અહીંયા બે જગ્યાએ સમાન સંખ્યા હોવી જોઈએ, એટલે પહેલું બીજું નિત્ય સમ તો એ નહીં જ હોય વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ત્રીજું નિત્ય સમ જુઓ, ત્રીજા નિત્ય સમની અંદર બંને કૌંસની અંદરના પદો સમાન હોવા જોઈએ, એક પ્લસ હોવું જોઈએ ને એક માઇનસ હોવું જોઈએ, એવું પણ નથી અહીંયા, ઓકે. તો ત્યારબાદ ચોથું નિત્ય સમ, એટલે તમને રકમ ઉપરથી સીધું તાત્કાલિક ઓળખતા આવડવું જોઈએ કે આમાંથી કેટલામાં નંબરના નિત્ય સમનો ઉપયોગ થશે, ઓકે. તો અહીંયા જુઓ જે બંનેની અંદર પ્રથમ પદ સમાન છે એક્સ એક્સ, અને બીજા પદ છે એ અસમાન છે, તો આ પદ છે એને આપણે એ કહી શકીએ ને આને શું કહી શકીએ, બી, એટલે ચોથું નિત્ય સમ અહીંયા વપરાયેલું છે. જોજો ખાસ, એટલે 7માંથી કયું નિત્ય સમ છે એ તમને ઓળખતા આવડવો જોઈએ, અને એમાં પણ ખાસ કરીને આ ચોથા નિત્ય સમના દાખલાઓ છે એક્ઝામની અંદર વધારે પૂછાતા હોય છે, એટલે એ ખાસ તમે જોજો, ધ્યાન આપજો. ચાલો તો પ્રથમ આપણે અહીંયા શું કરીએ, ચોથું નિત્ય સમ લખીએ, એક્સ પ્લસ એ ગુણ્યા એક્સ પ્લસ બી, આની જગ્યાએ શું આવે, નિત્ય સમાનો ગુણાકાર કરીએ તો શું થાય, એક્સ ની બે ઘાત કૌંસ ની અંદર એ પ્લસ બી એને ગુણ્યા એક્સ પ્લસ એ બી, નિત્ય સમ કેટલામું છે, ચોથું. આ ચોથું નિત્ય સમ લખો, આ જો આ બે માં એક્સ એક્સ તો સમાન જ છે, આ એ છે ને આ શું છે, બી. તો હવે એક્સ ના સ્થાને તો એક્સ જ છે, પણ 4 છે એ કોના સ્થાને વપરાયેલ છે જુઓ જોઈએ, એની જગ્યાએ કેટલા લખ્યા 4 અને બી ની જગ્યાએ કેટલા લખ્યા છે 10. તો આ સૂત્રની અંદર જ્યાં એ હોય ત્યાં આપણે 4 મૂકશું અને બી હોય ત્યાં કેટલા મૂકશું, 10. ઓકે, ખ્યાલ આવ્યો બધાને, એક્સ એઝ ઇટ ઇઝ રહેશે પ્લસ એ ના સ્થાને કેટલા મૂકી દઈએ, 4, ખ્યાલ આવે છે બધાને, પ્લસ ની નિશાની, બી ના સ્થાને કેટલા મૂકી દઈએ, 10, એક્સ ના એક્સ, અને પ્લસ એના સ્થાને કેટલા મૂકી દેશો વિદ્યાર્થી મિત્રો, 4, ગુણાકારની નિશાની, બી ના સ્થાને કેટલા મૂકી દેશો, 10. ખ્યાલ આવ્યો બધાને, કેટલામાં નિત્ય સમના આધારે આ ગુણાકાર છે આપણે કરવાનો છે, ચોથા નિત્ય સમના આધારે. ચાલો જોજો, એક્સ ની બે ઘાત આનું સાદુરૂપ આપીએ, આ બેનો સરવાળો બાદ બાકી જે થતો એ કરશું, તો 4 પ્લસ 10 એટલે કેટલા થયા વિદ્યાર્થી મિત્રો, 14, એને ગુણ્યા એક્સ પ્લસ આ બંનેનો ગુણાકાર, 4 ગુણ્યા 10 એટલે કેટલા થશે, 40. ઓકે, ખ્યાલ આવે બધાને, એક્સ ની બે ઘાત કૌંસ છોડીએ પ્લસ 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 14 ગુણ્યા એક્સ એટલે
14x અને પ્લસ 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 40 ના 40 તો આ બંને કૌંસનો તમે ગુણાકાર કરશો તો આ એનો જવાબ આપણને મળશે ખ્યાલ આવ્યો બધાને આગળ આપણે જોતા હતા વિદ્યાર્થી મિત્રો તો જો આ બે કૌંસ છે ને એ આ રકમ છે ને અવયવ કહેવાય આ બહુપદી છે ને દ્વિઘાત એના અવયવ છે જો આના અવયવ પાડો તો ગુણાકાર 40 થવો જોઈએ અને એ જ બે સંખ્યાનો સરવાળો મધ્યમ પદના સહગુણક એટલે કે 14 થવો જોઈએ તો તમે બે ઘાત વાળું હોય સહગુણક એક હોય તો ડાયરેક્ટ બે કૌંસની અંદર પહેલું પદ એક્સ ત્યારબાદ બે ભાગ ગુણાકાર 40 અને સરવાળો 14 તો 10 ચોક 40 અને 10 પ્લસ 4 એટલે કેટલા થઈ જાય 14 તો એના જો બે અવયવ મળ્યા એટલે આ રકમ છે એના બે અવયવ આ કહેવાય અને આનું વિસ્તરણ આ કહેવાય ઓકે આપણે ગુણાકાર કરીએ એટલે જે જવાબ મળે એ જે રકમ આપ્યું હોય એનું વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે ચાલો એ જ રીતનો દાખલા નંબર બે જુઓ અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ પદ સમાન છે બંનેમાં બીજું પદ બેમાં અસમાન છે એટલે જ્યારે પ્રથમ પદ સમાન હોય કૌંસની અંદર અને દ્વિતીય પદ અસમાન હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે હંમેશા કેટલામું નિત્યસમ કામ કરતું હોય ત્યાં ચોથું ઓકે તો આ જ નિત્યસમને આધાર આપણે અહીંયા ગણતરી કરશું એક્સ ની બે ઘાત પ્લસ કૌંસમાં એ પ્લસ બી એને ગુણ્યા એક્સ પ્લસ એ બી કારણ નિત્યસમ 4 ઓકે આ ચોથું નિત્યસમ આપણે વાપર્યું છે ચાલો એક્સ ના સ્થાને તો એક્સ જ છે ઇટ ઇઝ પ્લસ એ એ ના સ્થાને કેટલા છે પ્લસ 8 પ્લસ ની નિશાની બી બી ના સ્થાને જુઓ વિદ્યાર્થી મિત્રો કેટલા છે માઇનસ 10 છે એટલે એને નાના કૌંસની અંદર મૂકશું આ કૌંસ થોડું મોટું કરશું બરાબર એને ગુણ્યા એક્સ પ્લસ ની નિશાની એ એના સ્થાને કેટલા છે વિદ્યાર્થી મિત્રો 8 એને ગુણ્યા બી બી ના સ્થાને કેટલા છે માઇનસ 10 કૌંસમાં મૂકશું નાના ચાલો કૌંસ છોડીએ હવે તો પ્રથમ આ બેનું સાદુરૂપ આપશું તો પ્લસ માઇનસ 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 10 માંથી 8 લઈ લઈએ એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો માઇનસ 2 એને ગુણ્યા એક્સ પ્લસ ની નિશાની આ બંનેનો ગુણાકાર કરીએ પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ 8 ગુણ્યા 10 એટલે કેટલા થયા 80 ખ્યાલ આવે છે બધાને ચાલો હજુ કૌંસ છોડીએ આપણે પ્લસ 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 એને ગુણ્યા પ્લસ એટલે સોરી પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ 2 ગુણ્યા એક્સ એટલે 2 એક્સ પ્લસ માઇનસ માઇનસ 8 ગુણ્યા 10 એટલે 80 ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો બધાને ખૂબ જ સરળ છે થોડી પ્રથમ દાખલાઓ છે આ નિત્યસમના આધારે એટલે એની વધારે તૈયારી કરજો જેથી કરીને આપણે એક્ઝામની અંદર જ્યારે આ દાખલા આવે તો સરળતાથી એનો આન્સર મેળવી શકીએ ચાલો ત્યારબાદનો નિત્યસમ જુઓ વિદ્યાર્થી મિત્રો પ્રથમ પદ બંને કૌંસની અંદર સમાન છે અને દ્વિતીય પદ બંનેની અંદર અસમાન છે એટલે હંમેશા કેટલામું નિત્યસમ હોય હમણાં આપણે જોયું કેટલામું ચોથું ચાલો તો ચોથા નિત્યસમ મુજબ જ આપણે ગણતરી કરશું અહીંયા પણ એક્સ ની બે ઘાત પ્લસ કૌંસમાં એ પ્લસ બી એને ગુણ્યા એક્સ પ્લસ કૌંસમાં એ ગુણ્યા બી અથવા એ બી લખો તોય ચાલે એક્સ ના એક એક્સ ના સ્થાને વિદ્યાર્થી મિત્રો જોવો જોઈએ કેટલા લેખા છે 3x એક્સ ના સ્થાને 3x લેખા છે ઓકે પ્લસ એ ના સ્થાને પ્લસ 4 ગુણ્યા સોરી પ્લસ બી ના સ્થાને માઇનસ 5 એને ગુણ્યા એક્સ એક્સ ના સ્થાને કેટલા છે 3x પ્લસ એ ના સ્થાને પ્લસ 4 ગુણ્યા બી ના સ્થાને માઇનસ 5 કૌંસ પૂરું જોજો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કર્યું છે સમાન પદ છે એ એક્સ વાળું પદ છે એટલે એક્સ ની જગ્યાએ કેટલા મૂક્યા આપણે 3x ન ખ્યાલ આવે ને સાઈડમાં તમે આવી રીતે લખી શકો બરાબર કે એક્સ ની જગ્યાએ 3x લીધા છે એ ની જગ્યાએ 4 લીધા છે અને બી ની જગ્યાએ માઇનસ 5 લેતા આવી રીતે તમે લખી શકો અહીંયા આ જે આપણું સૂત્ર છે ને એક્સ ની જગ્યાએ જુઓ જે અહીંયા એક્સ જ લેખાય એટલે એક્સ જ છે એવી રીતે અહીંયા એક્સ ના સ્થાને જુઓ જે કેટલા છે 3x છે ઓકે ચાલો હવે સાદુરૂપ આપીએ 3 ની 2 ઘાત 9 અને એક્સ ની પણ 2 ઘાત આ બંનેનું સાદુરૂપ આપીએ માઇનસ 5 માંથી પ્લસ 4 નીકળી જાય એટલે માઇનસ 1 વિધા અને માઇનસ પ્લસ માઇનસ અને 1 ગુણ્યા 3x એટલે 3x ખ્યાલ આવે ડાયરેક્ટ જવાબ મેળવીએ છીએ ત્યારબાદ આ બંનેનો ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ અને એને ગુણ્યા પ્લસ એટલે માઇનસ 5 ચોક કેટલા થશે 20
ખ્યાલો બધા વિદ્યાર્થી મિત્રોને એકદમ સરળ છે પણ થોડું તમને ખ્યાલ હોવો જોઈએ કેટલામું નિત્યસમ વપરાયેલું છે અને નિત્યસમ જો તમને નહીં આવડતા હોય તો તમે આનો જવાબ છે એ સરળતાથી મેળવી શકશો નહીં એટલે ફર્સ્ટ નિત્યસમની તૈયારી કરવી પડશે તમારે ચાલો ત્યારબાદ જુઓ થોડું આના કરતાં અપૂર્ણાંકવાળું પદ છે પણ આ દાખલાઓ કરતાં સરળ છે આગળના ત્રણ જોઈએ એના કરતાં અહીંયા જો કૌંસની અંદર જુઓ પ્રથમ પદ બંનેનું કેવું છે સમાન દ્વિતીય પદ પણ બંનેનું કેવું છે સમાન તો બંને કૌંસની અંદર બે સંખ્યાઓ સમાન હોય પેલી બીજી તો કાંઈ પહેલું નિત્યસમ હોય કાં બીજું અથવા તો ત્રીજું ત્રણમાંથી એક જ હોય તમે જાણો છો હવે જોવાનું નિશાનીઓ જો બંનેની નિશાની પ્લસ હોય તો પહેલું બંનેની નિશાની માઇનસ હોય તો બીજું નિત્યસમ હોય પણ એકની પ્લસ હોય ને એકની માઇનસ હોય તો કેટલામું વિદ્યાર્થી મિત્રો નિત્યસમ હોય ત્રીજું તો આપણે કેટલામાં નિત્યસમનો ઉપયોગ કરવો પડશે ત્રીજો બે સંખ્યા સમાન હોય કૌંસની અંદર બંને પદો એક પ્લસ હોય એક માઇનસ હોય એટલે હંમેશા ત્રીજા નિત્યસમને આધારે એની ગણતરી કરવી પડે ચાલો તો ત્રીજું નિત્યસમ ફર્સ્ટ આપણે અહીં લખશું કે એક્સ પ્લસ એ ગુણ્યા એક્સ માઇનસ એ અથવા તો એ પ્લસ બી ગુણ્યા એ માઇનસ બી જે લખવાય બરાબર ચાલો એ જ લખીએ આપણે જે ભણાવ્યું છે એ પ્લસ બી એને ગુણ્યા એ માઇનસ બી બરાબર એની બે ઘાત માઇનસ બી ની પણ બે ઘાત કે બંને કૌંસની અંદર બંને પદ સમાન હોય એક પ્લસ હોય એક માઇનસ હોય તો બંનેના વર્ગ કરી વચ્ચે માઇનસ ની નિશાની મૂકશો ખ્યાલ આવે બધાને ચાલો તો આપણે અહીંયા શું કરવાનું છે બંનેના વર્ગ કરવાના છે પ્રથમ પદ છે વાય ની બે ઘાત એનો પણ વર્ગ કરશું માઇનસ ની નિશાની અને બીજું પદ છે ત્રણના છેદમાં બે એની પણ બે ઘાત નિત્યસમ નંબર ત્રણ મુજબ ઓકે જો એ પ્લસ બી ગુણ્યા એ માઇનસ બી હોય તો આ એનું વિસ્તરણ થયું તો આ બંને કૌંસ છે એની અંદર જુઓ જે પહેલું પદ છે એની પણ બે ઘાત કરશું તો પહેલું પદ લખવું એની બે ઘાત કરી માઇનસ ની નિશાની સૂત્ર મુજબ અને બીજું પદ છે એની પણ શું કર્યું છે અહીંયા બે ઘાત ખ્યાલ આવ્યો બધાને ચાલો ઘાત છૂટી પાડીએ વાય ની બે ઘાત ની બે ઘાત ઘાત ની ઘાત તો તમે બધા જાણો છો ઘાત ની ઘાત નું શું થાય વિદ્યાર્થી મિત્રો ગુણાકાર વાય ની બે ગુણ્યા બે એટલે ચાર ઘાત માઇનસ ની નિશાની અહીંયા અપૂર્ણાંક છે આખાની બે ઘાત છે તો અપૂર્ણાંકની જ્યારે ઘાત હોય ત્યારે અંશની પણ ઘાત લાગે છે અને છેદની પણ ઘાત લાગે છે ભાગાકારની ઘાતનો નિયમ તો ત્રણની બે ઘાત એટલે નવ થશે અને બેની બે ઘાત એટલે ચાર થશે તો આ આપણા જે ગુણાકાર સ્વરૂપે કૌંસ આપ્યા હતા બંને એનો આપણે નિત્યસમને આધારે ગુણાકાર કર્યો તો આવો એનો આન્સર મળ્યો છે ઓકે ચાલો ત્યારબાદનું નિત્યસમ છે એ આજ નિત્યસમના આધારે છે જુઓ દાખલો છે બંનેની અંદર જુઓ બંને પદ સમાન છે પહેલું પહેલું બીજું બીજું એક માઇનસ છે ને એક કેવું છે પ્લસ તો હમણાં જ આપણે સૂત્ર નિત્યસમ એ શીખી ગયા કેટલામું નિત્યસમ છે વેરી ગુડ ત્રીજું કે એ પ્લસ બી ગુણ્યા એ માઇનસ બી હોય તો બંનેનો વર્ગ થઈ જાય અને વચ્ચે માઇનસની નિશાની ત્રીજું નિત્યસમ ઓકે ચાલો તો એ મુજબ આપણે ગણતરી કરીએ તો પ્રથમ પદની બે ઘાત થાય તો પ્રથમ પદ જુઓ જે રકમમાં કયું છે ત્રણ એની બે ઘાત માઇનસની નિશાની બીજા પદની બે ઘાત તો બીજું પદ જુઓ જે કયું છે બંનેમાં ટુ એક્સ ચાલો ઘાત છૂટી પાડીએ ત્રણની બે ઘાત એટલે નવ થશે માઇનસની નિશાની ગુણાકારની ઘાતનો નિયમ ટુ એક્સ તો બેની પણ ઘાત લાગશે અને એક્સની પણ ઘાત લાગશે તો બેની બે ઘાત એટલે ચાર થશે અને એક્સની પણ બે ઘાત ઓકે ખ્યાલ આવે છે બધાને તો આ જે આપણે પાંચ દાખલાઓ જોયા એ યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને ગુણાકાર કરવાના આપણને કીધા હતા અને આની ખાસ તૈયારી કરજો આમાંથી એક્ઝામની અંદર એકાદ દાખલો છે એ પૂછાતો હોય છે ચાલો ત્યારબાદ બીજો દાખલો છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને કિંમત મેળવો તો અહીંયા આપણે આ જે દાખલાઓ હતા એમાં રકમ છે એ બહુપદી ટાઈપની હતી પણ અહીંયા જો આંકડાકીય સંખ્યા છે તો આપણે આંકડાઓને ઓળખી અને એમાંથી કયું નિત્યસમ બનાવી શકાય એમાં ડાયરેક્ટ તમે જોશો તો ખ્યાલ નહીં આવે કેટલામાં નિત્યસમ છે અહીંયા કારણ કે સંખ્યાઓ આપણને આપી
આમાં જો આપણે રકમ આપી હતી એક્સ અથવા ચલ સ્વરૂપે તો એમાં આપણે કૌંસને આધારે ઓળખી શકતા હતા. અહીંયા બે બે સંખ્યાઓ છે એટલે અહીંયા આ સંખ્યાઓના આધારે આપણે કૌંસ બનાવવાના, ભાગ પાડવાના એના બે બે, અને ત્યારબાદ નિત્યસમ કયું છે આપણને ખ્યાલ આવશે. એટલે ખાસ જોજો. ચાલો પ્રથમ સંખ્યા છે 103 અને એને ગુણ્યા 107, તો આપણે આના બે ભાગ પાડશું આ સંખ્યાના, એને ગુણ્યા આ સંખ્યાના પણ બે ભાગ પાડશું. પણ બંને ભાગ એવી રીતે પાડવાના કે એમાં કાં બંનેનું પહેલું પદ સમાન હોય અથવા તો બંનેના બંને પદ સમાન રહેતા હોય. ઓકે, તો અહીંયા જો 103 અને 107, તો આ બંને સંખ્યાઓની અંદર શૂન્યવાળી સંખ્યા કઈ, એની નજીકની મોટી સંખ્યા, તો તમે જોઈ શકો અહીંયા 103 એટલે 100 ની નજીક છે, અહીંયા પણ 107 એટલે 100 ની નજીક જ છે. તો અહીંયા બેના પ્રથમ ભાગ આપણે સમાન રાખવાના, હમણાં જ કીધું તમને. તો 100+3 અને અહીંયા 100+7 એટલે બંનેની અંદર પહેલી સંખ્યા કેવી રહેશે, આપણને સમાન મળશે. ચાલો જોજો ખાસ, 100+3 એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો એનો જવાબ થાય 103, ગુણાકાર એટલે કૌંસ, અહીંયા 107 છે એટલે આપણે 100+7. હવે આના ભાગ તો ગમે એમ પાડી શકીએ આપણે કે 100+ અહીંયા 3 કર્યા તો અહીંયા 110-3 કરીએ તો 107 મળે. પણ તમને શું કીધું, આપણે નિત્યસમનો ઉપયોગ કરવો એટલે એની અંદર હંમેશા પ્રથમ પદ તો આપણે સમાન રાખશું જ, બીજું પદ જો સમાન રહેતું હોય તો રાખવાનું, બાકી બીજા પદ એના બીજો ભાગ છે બંને એ અસમાન હશે તો ચાલશે. ચાલો તો હવે અહીંયા જુઓ જઈએ, બંનેનું પ્રથમ પદ સમાન છે અને બીજું પદ બંનેનું જુઓ જઈએ કેવું છે, અસમાન. તો કેટલામું નિત્યસમ હશે, ચોથું. ઓકે, તો હવે ચોથા નિત્યસમ મુજબ આની ગણતરી કરીએ. પ્રથમ નિત્યસમ લખીએ, એક્સ ની બે ઘાત પ્લસ કૌંસમાં એ પ્લસ બી એને ગુણ્યા એક્સ પ્લસ એ ગુણ્યા બી. ચાલો જ્યાં એ બરાબર આપણે કેટલા લેશું, સોરી એક્સ બરાબર કેટલા લેશું, એક્સ ના સ્થાને જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કેટલા છે, 100 સમાન પદ. એ ના સ્થાને કેટલા છે વિદ્યાર્થી મિત્રો, +3 અને બી ના સ્થાને કેટલા છે, +7. ઓકે, આ જરૂરી નથી લખવું, લખશો તો ચાલશે, નહીં લખો તો પણ ચાલશે. ચાલો હવે આપણે કિંમત મૂકીએ સૂત્રની અંદર, નિત્યસમની અંદર એક્સ ની જગ્યાએ કેટલા મૂકવાના છે, 100 ની બે ઘાત પ્લસ ની સ્થાને કૌંસમાં એ, એ ના સ્થાને કેટલા મૂકશું, 3 પ્લસ બી ના સ્થાને કેટલા મૂકશું, 7 એને ગુણ્યા એક્સ, એક્સ ના સ્થાને કેટલા મૂકશું, 100 પ્લસ એ કૌંસમાં મૂકશું, ગુણાકાર છે એટલે એ બરાબર 3 ગુણ્યા બી બરાબર 7. ખ્યાલ આવ્યો છે શું કર્યું અહીંયા, જે રકમ આપી છે એના આધારે જો તમને આ બે કૌંસમાં ભાગ પાડતા નહીં આવડે તો દાખલો નહીં થાય. અને મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે, અહીંયા ગુણાકાર કીધો એટલે સાઈડમાં ગુણાકાર આપણે જે પ્રાથમિકથી શીખતા આવીએ એ ગુણાકારને આધારે એનો જવાબ એ જ આવશે, પણ એનો તમને માર્ક્સ છે મળશે નહીં. એટલે ખાસ તમે જોજો અહીંયા, હંમેશા પહેલો ભાગ તો એ ભાગોની અંદર જે તમે ભાગ પાડશો એમાં સરખો જ હશે, ખાસ ધ્યાન આપજો. ચાલો હવે જોજો ખાસ અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ જે 100 નો વર્ગ કરવો હોય બરાબર, મોટે ભાગે અહીંયા તમને જે ભાગ પાડ્યા હશે ને એની અંદર પહેલી સંખ્યા છે શૂન્યવાળી જ હશે. તમને કીધું હતું કે જે ભાગ પાડો એમાં શૂન્યવાળી સંખ્યા એક ભાગ રાખજો પ્રથમ ભાગ હોય, તો શૂન્યવાળી સંખ્યાનો વર્ગ એકદમ સરળ છે, એક શૂન્ય હોય તેના વર્ગની અંદર બે શૂન્ય આવે જવાબમાં પાછળ. તો અહીંયા જુઓ બે શૂન્ય છે તો એનો જે જવાબ મળશે એમાં 4 શૂન્ય આવશે, અને જે સંખ્યા હોય આગળ એનો વર્ગ કરશું તો 1 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો, 1. તો 100 નો વર્ગ કેટલો થશે, 10,000. ઓકે, પ્લસ ની નિશાની આ બંનેનો સરવાળો એને ગુણ્યા 100, તો પ્રથમ આ બંનેનો સરવાળો કરીએ, 7+3 એટલે કેટલા થયા, 10, એ કેવા હશે, પ્લસ, અને એને ગુણ્યા 100, તો 10 × 100 કરો તો કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, અથવા તો આવી રીતે કૌંસમાં રાખો તો પણ ચાલશે. અને આ બંનેનો ગુણાકાર કરીએ, 3 + 1 કૌંસ છોડી નાખીએ, આ બંનેનો ગુણાકાર અમે કરીએ, +++ 10 × 100 એટલે 1000, અને એને પ્લસ કેટલા છે, 21. આ બધાનો સરવાળો કરવાનો છે, પૂઠામાં જવાનું નથી, હો ડાયરેક્ટ મૌખિક સરવાળો કરજો. 10,000 એમાં 1000 ઉમેરો એટલે કેટલા થયા, 11000,
અને એમાં 21 ઉમેરો એટલે કેટલા થયા 11021 ખ્યાલ આવે બધાને તો આ આપણો જવાબ છે એ મળશે 103 ગુણ્યા 107 કરો તો 11021 એનો જવાબ આવે છે ઓકે ચાલો ત્યારબાદ જુઓ 95 ગુણ્યા 96 તો આ બંને સંખ્યા છે એના તમે ભાગ પાડશો બે બંનેના બે બે ભાગ કૌંસની અંદર તો અહીંયા 95 છે એટલે એને આપણે શું લખી શકીએ 90 પ્લસ 5 તો પણ 95 થશે એ ભાગે સાચો છે અને 100 માઇનસ 5 કરશો તો પણ કેટલા મળશે 95 બે ચાલશે રેડી તમારે જે 90 વાળો ભાગ પાડો તોય હાલશે અને 100 વાળો ભાગ પાડશો તોય હાલશે તો આપણે 90 વાળો ભાગ પાડીએ અથવા 100 વાળો જ રાખીએ વર્ગ કરવો સરળ પડશે એટલે 100 માઇનસ 5 ગુણ્યા 100 માઇનસ 4 90 પ્લસ 5 અને 90 પ્લસ 6 તો પણ હાલે પણ એમાં પાછા ગુણાકાર વર્ગ કરવામાં ગુણાકારમાં ભરવું પડશે એટલે ચાલો નિત્યસમ કેટલામું છે વિદ્યાર્થી મિત્રો ચોથું x ની 2 ઘાત પ્લસ કૌંસમાં a પ્લસ b ને ગુણ્યા x પ્લસ a ગુણ્યા b આ મોટા ભાગના દાખલામાં ચોથું નિત્યસમ હશે મેં તમને કીધેલું હતું ચાલો હવે નિત્યસમ મુજબ ગણતરી કરીએ x ની જગ્યાએ કેટલા છે જુઓ જે રકમમાં 100 ની 2 ઘાત પ્લસ a ના સ્થાને કેટલા છે માઇનસ 5 પ્લસ ની નિશાની b ના સ્થાને જુઓ જે કેટલા છે માઇનસ 4 નાના કૌંસમાં રાખીએ એને ગુણ્યા x ના સ્થાને 100 પ્લસ a ના સ્થાને માઇનસ 5 ગુણ્યા b ના સ્થાને માઇનસ 4 જ્યારે માઇનસ વાળો ભાગ આવે કિંમત મૂકવાની થાય ત્યારે હંમેશા એને કૌંસમાં મૂકશું ચાલો હમણાં જ કીધું 100 નો વર્ગ કેટલો થાય 1 નો વર્ગ 1 બે શૂન્ય હોય તો જવાબમાં કેટલા આવે વર્ગમાં 4 શૂન્ય પ્રથમ આ બંનેનો સરવાળો માઇનસ 4 અને પ્લસ માઇનસ 5 એટલે માઇનસ 9 થયા વિદ્યાર્થી મિત્રો અને હવે માઇનસ 9 નો આ 100 સાથે ગુણાકાર કરીએ એટલે માઇનસ 900 થાય અને માઇનસ પ્લસ માઇનસ કૌંસ છોડીએ એટલે 900 અને ત્યારબાદ આ બંનેનો પ્રથમ ગુણાકાર થશે માઇનસ ગુણ્યા માઇનસ એટલે કેવા થયા પ્લસ એટલે આ પ્લસ થયા 5 4 20 અને પ્લસ 20 છે એની આગળ ગુણાકારની નિશાની છે કૌંસ એટલે તો ગુણાકાર કરીએ તો પ્લસ માઇનસ સોરી પ્લસ 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 5 4 20 ખ્યાલ આવે છે બધાને ચાલો હવે આનું સાદુરૂપ આપીએ તો 10000 માઇનસ 900 એટલે 10000 માંથી 900 બાદ કરી દો પ્રથમ તો 10000 માંથી 900 લઈ લેશો એટલે 9000 ને કેટલા વધ્યા 100 અને એમાં પાછા પ્લસ 20 ઉમેરો તો 9120 ખ્યાલ આવે છે જો ન ખ્યાલ આવે તો સાઈડમાં તમે બાદબાકી સરવાળા હોય જ્યારે રકમની અંદર તો તમે સાઈડમાં ગણતરી કરીને પછી પણ આન્સર લખી શકો પણ એના કરતાં મૌખિક વિચારો તો વધારે સમજાશે 10000માંથી 900 બાદ કરો એટલે કેટલા વધ્યા 9100 અને એમાં પાછા 20 ઉમેરો એટલે 9120 ઓકે આ બંનેનો ગુણાકાર કરીએ આપણે 95 ગુણ્યા 96 તો એનો જવાબ કેટલો આવશે 9120 સાહેબ એટલી બધી માથાકૂટ કરવી એના કરતાં સીધો ગુણાકાર કરીને મૂકી દઈએ તો ન હાલે હાલે પણ આપણને શું કીધું નિત્યસમનો ઉપયોગ કરી અને કિંમત મેળવો ઓકે ચાલો ત્યારબાદ છેલ્લો અને અંતિમ આજના લેક્ચરનો દાખલો 104 ગુણ્યા 96 તો 104 ના પ્રથમ ભાગ પાડીએ તો 104 ની નજીકની શૂન્યવાળી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો 100 એટલે 100 પ્લસ 4 થયો પ્રથમ સંખ્યાનો ભાગ કૌંસની અંદર 100 પ્લસ 4 એને ગુણ્યા હવે 96 એટલે જુઓ વિદ્યાર્થી મિત્રો એની નજીકની શૂન્યવાળી સંખ્યા કઈ છે 100 તો 100 માંથી કેટલા બાદ કરીએ તો 96 મળે 4 તો આનો બીજો ભાગ કેવો થશે 100 માઇનસ 4 હવે જો વિદ્યાર્થી મિત્રો ઘણા એવું વિચારે કે મારે તો 90 પ્લસ 6 કરવા અહીંયા 90 પ્લસ 6 કરો તો 96 થઈ જાય પણ અહીંયા જો પ્રથમ ભાગ 100 છે અને અહીંયા તમે 90 વાળો ભાગ રાખશો તો એક પણ નિત્યસમ કામ કરશે નહીં તમે વિચારવા બેસો કે હાથમાંથી એકેય નિત્યસમ લાગતું નથી તો પછી પાછું યાદ આવે કે આ ભાગ પાડવા મારી ભૂલ હતી ઓકે એટલે ખાસ ભાગ નિરાતે વિચારીને પાડજો હંમેશા પહેલું પદ બંનેની અંદર સમાન રહેતું જ હશે એવો ભાગ પાડવાનો ઓકે ચાલો હવે જુઓ ખાસ અહીં કા નિત્યસમ નંબર કેટલામું હશે ચોથું હશે અથવા તો નિત્યસમ નંબર ત્રીજું જ હશે આવા દાખલાઓમાં
तो अहीं जुओ जे प्रथम पद बने सामन है और बीजु पद पण सामन है बने में अने निशानी बेनी केवी छे कंसनी अंदर विरुद्ध छे एटले केटलामुं नित्य सम हशे त्रीजु ओके चलो तो प्रथम त्रीजु नित्य सम लखीए ए प्लस बी गुणिया ए माइनस बी होय तो एनो आंसर शुं मळे छे एनी बे घात माइनस बी नी पण बे घात ओके चलो तो ए ना स्थाने केटला मूकी दईए सो नी बे घात माइनस नी स्थाने बी ना स्थाने केटला लिखा जोवो जोईए चार नी बे घात सो नी बे घात हमणां ज आपणे शीखी गया सो नो वर्ग केटलो थाय 10,000 माइनस निशानी चार नो वर्ग केटलो थाय विद्यार्थी मित्रों 16 ओके तो 10,000 माथी 16 बाद कर दियो एटले एनो आंसर मळशे आपणने तो 10,000 माथी 16 बाद करो तो केटला वधे 9,984 ओके तो आ दाखलो छे एनो आंसर केटलो आव्यो 9,984 तो आ रीतना जे दाखलाओ छे ए नित्यसम जो आपणने आवडता हशे तो ज एनो ख्याल आवशे बाकी आपणने खूब ज अघरा लागशे एटले प्रथम शुं करवानुं नित्यसमनी खास तैयारी करवानी अने त्यारबाद आ दाखलाओनी 2-3 वखत प्रेक्टिस करजो जेथी करीने आपणने कायम माटे याद रही जाय आ लेक्चरनी अंदर आटलू